વેરાવળ ખાતે જૂનાગઢ લોકસભા બેઠકનું ભાજપ દ્વારા વિજય સંકલ્પ સંમેલન યોજાયું હતું. આ સંમેલનમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયા તથા રાજ્યના મંત્રી જવાહર ચાવડાએ પોતાના સંબોધનમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા, જ્યારે સંમેલનમાં વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાના સમર્થકોએ પોતાનું શક્તિ પ્રદર્શન કરી રાજેશ ચુડાસમાને ફરી ટિકિટ આપવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી હતી. સમગ્ર દેશની અંદર જ્યારે લોકસભાની ચૂંટણી યોજાઈ રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટી વિજય વિશ્વાસ સંમેલનના માધ્યમથી આગામી દિવસોની અંદર ચૂંટણીની અંદર વિજય થવા માટેનો સંકલ્પ વ્યક્ત કરવા માટે હજારોની સંખ્યાની અંદર કાર્યકર્તાઓ દરેક લોકસભા સીટની અંદર આ પ્રકારના સંમેલનોના માધ્યમથી કાર્યક્રમો કરી રહ્યા છે. જે રીતે કાર્યકર્તાઓની સંખ્યા એકઠી થઈ રહી છે એ બતાવે છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓનો હોસલો બુલંદ છે. દેશના વડાપ્રધાન ફરીને નરેન્દ્રભાઈ મોદી બને, દેશ વિશ્વની મહાસત્તા તરફ આગળ વધે એ પ્રકારનો સંકલ્પ સૌ કાર્યકર્તા સાથે મળીને લઈ રહ્યા છે. દેશના 50 કરોડ ગરીબોના સ્વાભિમાન માટે, દેશમાંથી આતંકવાદ નેસ્ટ નાબૂદ થાય એના માટે સંકલ્પ વ્યક્ત કરવા માટે અને દેશ વિકાસના પથ ઉપર આગળ વધે એ ધ્યેયને સુનિશ્ચિત કરવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ મોટી સંખ્યાની અંદર એકત્રિત થઈ અને સંકલ્પ વ્યક્ત કર્યો. આપણે આજે હમણાં વક્તવ્ય દરમિયાન કર્યું, કોંગ્રેસ પક્ષ દ્વારા જે 72,000 ની રાશિ અને ત્યારબાદની કોમેન્ટ, શું કહેશો આ ઘટના? દરેક ચૂંટણી આવે ત્યારે કોંગ્રેસ વાયદાના વેપાર કરે છે. 2009 ની લોકસભાની ચૂંટણીની અંદર કોંગ્રેસે કિસાનોના દેવા નાબૂદ કરવાની વાત કરી હતી. આખા દેશના કિસાનો ઉપર 6 લાખ કરોડનું દેવું હતું, પરંતુ કોંગ્રેસે માત્ર 57,000 કરોડ રૂપિયાની ફાળવણી કરી અને કિસાનોની મશ્કરી કરી હતી. કોંગ્રેસની રીતિનીતિ એ વાયદા કરવાની છે. સત્તા માટે થઈને કોઈ પણ પ્રકારના વચન આપીને મતની રાજનીતિ કરવી એ કોંગ્રેસની રીતિનીતિ રહી છે. ભારતીય જનતા પાર્ટી વાસ્તવિકતાના આધાર ઉપર કામ કરે છે. તમે જોયું હશે, અમે નિર્ણય કર્યો કે 72,000 કરોડ રૂપિયા અમારે કિસાનોને આપવા છે. એના પહેલા હપ્તાના ભાગરૂપે સમગ્ર દેશની અંદર 12 કરોડ કિસાનોના એકાઉન્ટની અંદર 2,000 રૂપિયા પહોંચી ગયા. અને વધી વળી અમે આગળ કહ્યું, અમારા નાણામંત્રીએ કહ્યું કે ભવિષ્યની અંદર આ રાશિ વધી પણ શકે છે. એટલે અમે આગામી દિવસોની અંદર ખેડૂતના હકનું, ખેડૂત માટે લીધેલો નિર્ણય એ વાસ્તવિક રીતે એમના એકાઉન્ટમાં સીધા પડે એ રીતે કામ કર્યું છે. આ 7 અર્થની અંદર કિસાન લક્ષી નીતિ કહેવાય. આજે કોંગ્રેસે શું જાહેર કર્યું એ બાબતે શું કહેશો? કોંગ્રેસ રોજ એને યોગ્ય લાગે એવું જાહેરાત કરશે. એની સાથે અમારે કંઈ લેવા દેવા નથી. અમારે દેશની જનતા માટે શું કરવું છે અને શું કર્યું છે એના આધારે અમે ચૂંટણી લડીએ છીએ અને એના આધારે અમે જનતાના વચ્ચે છીએ. વાત કરવામાં આવે વિજય વિશ્વાસ સાથે, ભાજપને વિશ્વાસ છે વિજયનો, ત્યારે ગીર સોમનાથ અને જૂનાગઢના સાંસદનું નામ રજૂ કરવામાં શા માટે ડીલે થાય છે? ભારતીય જનતા પાર્ટીની એ વ્યવસ્થા રહી છે, કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડ એ ટિકિટ નક્કી કરતું હોય છે. જે 10 લોકસભાની સીટ માટે અત્યારે પાર્લામેન્ટરી બોર્ડે જે નિર્ણય પેન્ડિંગ રાખ્યો છે એ આગામી દિવસોની અંદર નિર્ણય લેશે. કાર્યકર્તાઓ દ્વારા એક મોટો સમૂહ આવ્યો હતો, ક્યાંક શક્તિ પ્રદર્શન થયું, શું છે આખી હકીકત? જ્યારે જ્યારે ચૂંટણીઓ આવતી હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી સમગ્ર ગુજરાતમાં, એ વિધાનસભાનું ઇલેક્શન હોય કે અત્યારે હાલ લોકસભાનું ઇલેક્શન છે, ત્યારે કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવા માટે તેમજ આગામી દિવસોમાં જ્યારે ચૂંટણી આવતી હોય ત્યારે પ્રચાર પ્રસાર માટે કાર્યકર્તાઓની ટીમ તૈયાર કરી અને એ કાર્યકર્તાઓનો ઉત્સાહ વધારવા માટે વિજય વિશ્વાસ સંમેલન ભારતીય જનતા પાર્ટી દ્વારા આયોજન કરવામાં આવતું હોય છે. એના ભાગરૂપે આજે સમગ્ર ગુજરાતમાં 3 દિવસ 24, 25, 26 એમ કરીને સમગ્ર ગુજરાતમાં 26 એ 26 બેઠક ઉપર આ વિજય વિશ્વાસ સંકલ્પ સંમેલન રાખવામાં, આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે આજે ગીર સોમનાથમાં જૂનાગઢ લોકસભાનું આ વિજય વિશ્વાસ સંકલ્પ સંમેલન હતું. ખાસ કરીને જૂનાગઢ લોકસભા બેઠક પર આપનું નામ જાહેર નથી, પ્રથમ યાદી જાહેર થઈ છે, જે રિપીટ થવાના હતા તે થઈ છે, ક્યાંક ને ક્યાંક નામમાં ફેરફાર છે, શું કહેશો?
ગુજરાતના ઘણી જગ્યાએ ટોટલ એક આપણા રાષ્ટ્રીય અધ્યક્ષ ગાંધીનગરથી લડવાના છે, એમના પછી 15 નામો ડિક્લેર થયા છે કે જે રિપીટ કરવાના હતા, અને જ્યાં કંઈ બીજો વિવાદ નહોતો, પણ જ્યાં જ્યાં પેટા ઇલેક્શનો છે ત્યાં ક્યાંક ને ક્યાંક હજી એ ઇલેક્શનોને ધ્યાનમાં રાખી અને ઉમેદવારની પસંદગી કરવામાં આવતી હોય ત્યારે આ સીટમાં પણ તાલાળા બેઠકનું બાય ઇલેક્શન છે. આવનારા દિવસોમાં એમનું ઉમેદવારની જેવી પસંદગી થશે ત્યારે બીજા તબક્કામાં આવનારા સમયમાં આ સીટના પણ ઉમેદવાર નક્કી કરવામાં આવશે. આપનો વિશ્વાસ શું કહે છે? તો હંમેશા ભારતીય જનતા પાર્ટીની એક પ્રક્રિયા રહી છે કે નિરીક્ષકો આવતા હોય, કાર્યકર્તાઓને સાંભળી અને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં જતું હોય છે, અને ત્યાર કેન્દ્રમાં નક્કી થતું હોય કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડમાં, અને એ નિર્ણય કરતા હોય છે. ત્યારે એક કાર્યકર્તા તરીકે હંમેશા કોઈ પણ ચૂંટણી હોય અમે કાર્યકર્તા તરીકે તૈયાર જ હોય છે.